રાધનપુર વિધાનસભા ઉપર સૌની નજર છે, ત્યારે અહીંયા સુરક્ષા લઈને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે જિલ્લા પોલીસ વડા પહોંચે છે. એમની સાથે વાત કરીશું, કયા પ્રકારની વ્યવસ્થા છે, આજે મતદાન છે, સંવેદનશીલ વિસ્તાર છે, કેટલી જે ટુકડીઓ રાખવામાં આવી છે અને શું તમે પણ પેટ્રોલિંગમાં નીકળ્યા છો? જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો જે આદેશ છે, જે પ્રમાણે સ્કેલ બનાવેલો છે પોલીસનો, સીએપીએફનો, એસઆરપીનો, હોમગાર્ડનો, આ સ્કેલ પ્રમાણે તમામ જગ્યાએ અને તમામ સેક્ટર અને તમામ રૂટ ઉપર પોલીસને ગોઠવી દેવામાં આવેલી છે. કેટલો બંદોબસ્ત છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે, કયા પ્રકારનું પેટ્રોલિંગ થશે, શું ધ્યાન રાખવામાં આવશે? જે ટોટલ બંદોબસ્ત છે એને ટોટલ બે ભાગમાં વહેંચવામાં આવશે. જે સંવેદનશીલ છે એટલે કે જે ક્રિટિકલ કે વર્નરેબલ છે અને જે નોર્મલ છે, આ માટેનો સ્કેલ અમને ઇલેક્શન કમિશન મીડિયા તરફથી જ મળતો હોય છે કે એટલા પ્રમાણમાં પોલીસને રાખવામાં આવે છે. આપણે એટલા પ્રમાણમાં જ પોલીસને રાખેલા છે. કાયદોની વ્યવસ્થા સંપૂર્ણ રીતે શાંત છે અને હાલમાં નિષ્પક્ષ અને તરસતાથી મતદાન થાય એ માટે પોલીસ અને આખું રેવન્યુ તંત્ર અને બધા લોકો સજાગ છે. જે રીતે વાત કરી આ બેઠકને લઈને, હંમેશા મતદાન દરમિયાન નાની મોટી ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપ થતી હોય છે, આવું ન થાય તે માટે શું વિશેષ તકેદારી રહેશે અને કેવી રીતે પગલાં ભરવામાં આવશે કે જેથી કરીને, કારણ કે ગઈકાલે બાયડમાં જે રીતનો ઘટનાક્રમ બન્યો અને રાજકારણ ગરમાયું હતું, રાધનપુરમાં એની કોઈ અસર થશે ખરી? જી બિલકુલ, આપણે રાધનપુર વિધાનસભામાં સંપૂર્ણપણે જે અમારી લોકલ પોલીસ છે તેનું પેટ્રોલિંગ છે. લોકલ પોલીસ સિવાય જે સ્કેલ છે એ પ્રમાણે પણ પોલીસનું સતત પેટ્રોલિંગ છે. હાલમાં અત્યાર દિવસ સુધી કોઈ બી લો ઓર્ડરનો કે બીજો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થયો. ભૂતકાળમાં કદાચ બનાવ બનતા હશે, પરંતુ હાલમાં સંપૂર્ણ તકેદારીના પગલાં લઈને હાલમાં એક પણ બનાવ ના બને એ માટેનું તંત્ર સંપૂર્ણપણે સજાગ છે અને હાલમાં એક પણ બનાવ બનેલો નથી. કોઈ પક્ષ દ્વારા, કોઈ રાજકીય પક્ષ દ્વારા ફરિયાદ મળી હોય, તમને ફોન કરવામાં આવ્યો હોય કે કંઈ એવી ઘટનાને લઈને, અથવા તો સામસામે કોઈ ફરિયાદ હોય એવી કોઈ ઘટના કે ભાઈ અહીંયા ગેરરીતિ થઈ હોય, અથવા એવા કોઈ વિવાદો સામે આવ્યા છે ખરા સમયમાં? અમારી ઉપર હાલમાં ઓફિશિયલી એક પણ એવી કમ્પ્લેન નથી આવેલી કે એક પણ એક ઓફિશિયલ કમ્યુનિકેશન એવું એક પણ નથી થયેલું કે જેમાં કોઈ ઉમેદવારે કે બંને પાર્ટીમાંથી કે કોઈ અપક્ષમાંથી કે કોઈ પણ ત્રીજી પાર્ટીમાંથી કોઈ પણ વ્યક્તિ આવી અને કોઈ એલિગેશન કર્યું કે કોઈ પણ જાતનો ક્વેશ્ચન હતો ઉભો કર્યો હોય. ધન્યવાદ. તો જે રીતે વાત કરવામાં આવી, જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ પેટ્રોલિંગમાં છે, તમામ તકેદારીઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કોઈ વિવાદ ન થાય અને કોઈ ગેરરીતિ ન થાય તેની પણ તમામ જે પોલીસનો બંદોબસ્ત છે પૂરતો બંદોબસ્ત પાડવામાં આવ્યો છે. ચૂંટણી પંચના ગાઈડલાઈન પ્રમાણે તમામ જગ્યાએ બંદોબસ્ત પાડી દેવાયો છે અને ખૂબ શાંતિપૂર્ણ રીતે તટસ્થતાપૂર્વક મતદાન થાય તેનું ધ્યાન જિલ્લા પોલીસ તંત્ર રાખી રહ્યું છે. કેમેરા સાથે બગડા સાથે બ્રિજેશ દોશી, ઝી મીડિયા, રાધનપુર. તો અમદાવાદ અમરાઈવાડી બેઠક પર પેટા ચૂંટણી છે ત્યારે અમારા સંવાદદાતાએ ધર્મેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી, આવ સાંભળીએ.